સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પ્રાંતિજ પીઆઈ પીએલ વાઘેલા દ્વારા આજે પ્રાંતિજ દેસાઈની પોર ખાતે જાહેર કરવામાં આવેલ કન્ટેનમેન્ટ ઝોનની સ્થળ પર મુલાકાત લીધી હતી. તો સાથે સાથે ગુર્જરની પોરમાં હજારોની સંખ્યામાં ચામાચીડિયાઓની વચ્ચે રહેતા વૃદ્ધ દિવ્યાંગ મહિલાની પણ શુભેચ્છા મુલાકાત લીધી હતી. હાલ કોરોનાને લઈને ઠેર ઠેર દેશ સહિત ગુજરાતમાં કોરોના પોઝિટિવ કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સાબરકાંઠા જિલ્લા સહિત પ્રાંતિજ સહિત તાલુકામાં પણ કોરોનાનું ગ્રહણ જોવા મળી રહ્યું છે અને તેમાં પણ પ્રાંતિજ તાલુકો કોરોના પોઝિટિવ કેસોમાં જિલ્લામાં બીજા સ્થાને છે, ત્યારે જિલ્લામાં કોરોનાને લઈને મૃત્યુદરમાં પણ પ્રાંતિજ તાલુકો પ્રથમ સ્થાને છે. તો પ્રાંતિજ ખાતે તાજેતરમાં જ ઈડરથી બદલી થઈને આવેલા નવા પીઆઈ પીએલ વાઘેલા દ્વારા આજે પ્રાંતિજના દેસાઈપુર ખાતે એક દિવસ અગાઉ કોરોના પોઝિટિવ કેસ મળી આવતા સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ સરકાર દ્વારા કરવામાં આવેલ કન્ટેનમેન્ટ ઝોનની ખુદ પ્રાંતિજ પીઆઈ પીએલ વાઘેલા દ્વારા મુલાકાત લીધી હતી અને કન્ટેનમેન્ટ ઝોનમાં રહેતા રહીશો સાથે વાતચીત કરી હતી. તો કન્ટેનમેન્ટ ઝોનમાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો તથા પોલીસ કર્મીઓને સૂચનાઓ પણ આપી હતી અને કન્ટેનમેન્ટ ઝોનમાંથી કોઈ પણ વ્યક્તિ બહાર ના આવે અને તેમને જોઈતી દરેક પ્રાથમિકથી લઈને જરૂરિયાત ચીજવસ્તુઓ સુવિધાઓ કન્ટેનમેન્ટ ઝોનમાં પૂરી પાડવામાં આવે જેથી સંક્રમણ ઓછું થશે. તો પ્રાંતિજ પીઆઈ પીએલ વાઘેલા પ્રાંતિજ ગુર્જરનીપુર ખાતે હજારો ચામાચીડિયાઓની વચ્ચે રહેતા દિવ્યાંગ અંધવૃદ્ધ મહિલાની પણ તેમના ઘરે જઈને શુભેચ્છા મુલાકાત લીધી હતી અને તેમની સાથે વાતચીત કરી હતી. તો આ પ્રસંગે બિપિનભાઈ સોની, હાર્દિકભાઈ બ્રહ્મભટ્ટ પણ ઉપસ્થિત રહ્યા હતા. સંજય રાવલ, ZSTV, પ્રાંતિજ.